વોરા સમાજના ધર્મગુરુના સૌથી નજીકના ગણાતા બદ્રી લેશવાળા ઉપર રવિવારે મોટી સાંજે તેના ઘર પાસે ટ્રસ્ટની જમીન વિવાદમાં માથાભારે વસીમ બિરલાએ સાગરીત સાથે હુમલો કર્યો હતો. બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘટના સીસીટીવીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. નવાપરા દેવડી પાસે રહેતા વોરા સમાજના અગ્રણી બદ્રી લેશવાળા રવિવારે મોડી સાંજે તેના ઘર પાસેથી પસાર થતા હતા ત્યારે ચાપા બજારના માથાભારે વસીમ બિરલાએ તેના અન્ય સાગરીતો સાથે આંતરી તેમને ઉભા રાખી તીક્ષ્ણ હથિયારના ઘા મારી નાસી ગયા હતા. વોરા સમાજ ટ્રસ્ટની નાની બેગમવાડી ખાતે કિંમતી જગ્યા આવેલી છે. આ જગ્યા પર માથાભારે વસીમ બિરલાની દાનત બગડી હતી. બદ્રી પાસે રૂપિયા 5 કરોડની ખંડણીની માંગણી કરી હતી. આ જમીનના વિવાદમાં હુમલો કરવામાં આવ્યો છે. બનાવ અંગેની જાણ થતા પીઆઈ વિજય ચૌધરી સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી વસીમ બિરલા સહિતના આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ આ વાત વોરા સમાજમાં વાયુ વેગે પ્રસરી જતા વોરા સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં બદ્રી લેશવાળાની ખબર પૂછવા હોસ્પિટલ પર એકત્ર થયા હતા. જે જમીનના મામલે બદ્રી લેશવાળા પર હુમલો કરવામાં આવ્યો છે તે જમીન સાથે બદ્રી લેશવાળાને કોઈ લેવા દેવા ન હોવાનું જાણવા મળ્યું છે. આમ છતાં તેમના પર હુમલો કરવા પાછળનું ખરેખર કારણ શું છે તે જાણવા પોલીસ પ્રયાસો કરી રહી છે. વસીમ બિરલાનો ભૂતકાળ ગુનાખોરીથી ખરડાયેલો છે. અગાઉ નાણાકીય વિવાદમાં સગરામપુરા ટપાલ મંડળ પાસે આરીપર સુરતી ઉપર તેના સાગરીત સાથે ફાયરિંગ પણ કર્યું હતું. આ ઉપરાંત પણ તેની સામે પોલીસમાં ગુના દાખલ થયા છે. ઉલ્લેખનીય છે કે બદ્રી લેશવાળાએ બોલિવૂડની એક ફિલ્મમાં એક ગીત પણ લખ્યું હોવાનું કહેવાય છે. તો બિરલાએ એક વિડીયો આલ્બમમાં કામ કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કિશન કાપોપરા સાથે સુરજ મિશ્રા, આઝાદ ન્યૂઝ, સુરત.